सब्सक्राइब करो आ चैनल ने। કહેવાય છે કે મેળવવું અને ગુમાવવું એ તો જીવનનો ભાગ છે. આપણા ત્રણ વાલા મિત્રો સાથે પણ એવું જ કંઈક થયું. આ છે રાજુ, જેના નસીબનું તાળું તો ખોલ્યું અને પૈસાનો જાણે વરસાદ થઈ ગયો, પણ કમનસીબે તે પોતાની બીમાર માને ગુમાવી બેઠો. ઓળખ્યો આ શ્યામ, આને તો જાણે પૈસાનું ડુંગર મળી ગયું, પણ એક એક્સિડન્ટમાં તેણે તેની ગર્લફ્રેન્ડ અનુરાધાને ગુમાવી દીધી. અને આમને કોણ ભૂલી શકે? આ છે બાબુરાવ ગણપતરાવ આપટે. નસીબમાં ન હોવા છતાં પણ તેમની લોટરી લાગી. આમ તો તેમની પાસે ગુમાવવા માટે કંઈ હતું જ નહીં ધોતી સિવાય, એટલે એમણે પોતાની બુદ્ધિ જ ગુમાવી દીધી. એ માં લક્ષ્મી, તારા દીકરા ઉપર કૃપા કર માડી. ટેલિફોન આય નમ, રોંગ નંબર આય નમ, દેવી પ્રસાદ આય નમ, પૈસા આય નમ, રૂપિયા આય નમ. હા શું કરો છો બાબુભાઈ? બટાકાને કોથળીની જેમ ગોઠવાઈ કેમ ગયા છો? શું કરું રે? અરે હવે તો આપણે શ્રીમંત છીએ. અરે શ્રીમંત છીએ તો શું હવામાં તરું? અરે જલસા માણો. આ પગરખા કાઢ પહેલા, પગરખા પહેરીને ઘરમાં નહીં ભરવાનું, પગરખા કાઢ ભાઈ. તમે પણ બાબુભાઈ ગરીબ ના ગરીબ જ રહેશો, ચીપ થિંકિંગ છે તમારી. અરે ધનિક માણસ પગરખા પહેરીને જ બેસતો હોય. અરે તમે શ્રીમંતની જેમ જીવો, કાંટો અને ચમચી વડે જ ખાવાનું ખાવો યાર. શું વાત કરે છે રે? અરે વડા પાવ કાંટા અને ચમચી સાથે કેવી રીતે ખાવું છે? 15 મિનિટ પહેલા હું અહીંયાથી નીકળ્યો, તમે અત્યાર સુધી એના એ જ કપડામાં છો. અરે ધનિક બનો ધનિક. એક ધનિક પુરુષ દર 15 મિનિટે તેમના કપડા બદલતો હોય, દર અડધા કલાકમાં તેનું ઘર બદલતો હોય, 1 કલાકમાં તેનો વ્યવસાય બદલતો હોય, અને 2 કલાકમાં પોતાની પત્નીઓ બદલતો હોય. ગણપતિ બાપ્પા, અરે મારી તો પત્ની જ નથી ને લફોડા. હે હવે શું બાજુવાળાની બદલું કે? હા ઠીક છે ઠીક છે, આ બધું જવા દો. ફોન તો બદલો તમે, આટલા પૈસા ખર્ચીને તમે નંબર તો એ જ રાખ્યો, પણ મોડલ તો બદલો. ફોન ને હાથ લગાડીશ નહીં. અરે મોક, અરે પણ તને બદલ્યો કે મે? નહીં ને, આ ફોન બદલવાની વાત નહીં કરવાની. અરે તમને જોઈએ તો તમારું નામ બદલો, કપડા બદલો, અને જોઈએ તો બાપ પણ બદલો, પણ આ ફોન બદલવાની વાત નહીં કરવાની. ઓકે, આ બંગલો, આ ગાડી, આ પૈસા, અને આ તારા પગરખા અને અંદરના ચડ્ડી ગંજી પણ બધું ફોનના કારણે જ છે. આ ફોન નથી, આ આપણા ભાગ્યની ઘંટડી છે માડી રે, ભાગ્યની ઘંટડી. હેલો, કોનો ફોન છે? કબીરા, કબીરા સ્પીકિંગ. એને કેવો બાબુરામ મરી ગયો? બાબુરામ સવારે જ મરી ગયો. એરા તું બોલ ને, બાબુરામ મરી ગયો? મારો મામો નથી લાગતો. એને એને કબીરા ભાઈ, જય મહારાષ્ટ્ર. સ્ટાર ફિશર, અરે તમારી તો મજાક કરો મારી સાથે. અડધી માછલી પાણીમાં ડૂબીને મરી ગઈ, અને અડધી માછલી હું અને બાબુરાની ધોતી પણ ખુલી ગઈ. ધોતી ખોલો છો મારી? ધોતી ખોલો છો? અરે ઉપાડી લે રે બાપા, ઉપાડી લે રે. મને શ્રીમંત ને નહીં, આ બે ગરીબ લોકોને ઉપાડી લે. ગંગા સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચરણવતી વેદિકા. એની માનું આ તો બહુ ઠંડુ છે રે. શિપ્રા વેત્રવતી મહા સૂર્ય નદી ખ્યાતા ગયા ગંડકી. બાબુભાઈ પણ અલગ જ નંગ છે યાર. આમના હાથમાં સોનાનો પ્યાલો પણ આપીશું ને તો પણ એ ભીખ જ માંગશે. અરે આટલું મોટું સ્વિમિંગ પૂલ છે તો એ ઢોલને સુતરી બાંધીને પોતાને ઉપર પાણી ઊંડેલી રહે છે. પડોશીઓમાં શું ઇજ્જત રહેશે? કૂવો પણ બનાવી દઈએ. ભોળા છે ને, હું સમજાવું છું. બાબુભાઈ આ શું કરો છો તમે? જે તે છેલ્લા 5 વર્ષથી નથી કર્યો, નાહી રહ્યો છું. આમ કોણ નહાય? તો કેવી રીતે નહાવાનું રે? અરે આમ દોરી નાખીને ખેંચવાની શું જરૂર છે? ડોલ આમ અંદર નાખો અને માથે ઊંડે લીલો. યાર કોમન સેન્સ જ નથી જરાય યાર. એક ગાંડો અને બીજો એનાથી ચડ્યા તો. અરે આ સ્વિમિંગ પૂલ છે, તમે ડોલની શું જરૂર છે? બસ ડૂબકી લગાડો. અરે એવી કેવી રીતે ડૂબકી લગાડો? હા બોલો. અરે કોણ દેવી પ્રસાદ, તમે કોણ બોલો છો? અનુરાધા લક્ષ્મી ચીટફંડ થી. હા કા, 21 દિવસમાં 65 ડબલ? હા મને રસ છે, બહુ જ રસ છે. હાજી, અરે હું દેવી પ્રસાદ જ બોલી રહ્યા છું, મને એડ્રેસ આપો. નહીં નહીં, ઓફિસ માટે તમે કહો ને. જયંબે ચેમ્બર્સ 27, 4 મર્યાદિત બસનું છેલ્લું સ્ટોપ છે, તેની સામેની બિલ્ડિંગ. ઠીક છે ઠીક છે, બાય બાય બાય. અરે હવે તો નીકળી.
ગાડી તો ખરાબ છે, ચાર મર્યાદિત છે. ટિકિટ 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 ભાઈ આગળનું સ્ટોપ. ચલો સ્ટોપ. હજારની નોટ? અરે ભાઈ, 10 રૂપિયા માટે આખી સેલરી આપીશ કે મને? છૂટા આપ યાર. અરે હશે ને તમારી પાસે છૂટા? ના ના, છૂટા નથી. જલ્દી કરો ને, મારું સ્ટોપ આવે છે. પ્લીઝ એક કામ કરો. હા, અમને અને અમની દીકરીની ટિકિટ લઈ લો. અમારી દીકરી નથી. તો અમને અને એમના પતિની ટિકિટ કાપી દો. અમારો પતિ નથી. ઠીક છે, તો અમને અને મારી ટિકિટ કાપી દો. અરે ભાઈ, આખી બસની ટિકિટ ખરીદીશ ને તોય તને 1000 ના છૂટા નહીં મળે. તમે એક કામ કરો, અમની પણ ટિકિટ આમાંથી કાપી લો. મારું સ્ટોપ આવે છે, મને લેટ થાય છે. પ્લીઝ પણ ટિકિટ આપો. આ રાખો. તમે એક કામ કરો, આ રાખો. અરે થેન્ક યુ મેડમ. બોલો બોલો, ટિકિટ ટિકિટ ટિકિટ. એક્સક્યુઝ, બોલો બોલો. ટિકિટ ટિકિટ. મારા પૈસા તો આપ. હા હા, આલો આલો. અરે સાંભળો મેડમ, મેડમ મારી વાત તો સાંભળો. પ્લીઝ મેડમ, ભાગશો નહીં. જો હું સાંભળો સાંભળો, માધુરીજી. મારું નામ માધુરી નથી. તો શું નામ છે? તમને શું લેવા દેવા? નહીં, હું એટલે પૂછતો હતો કેમ કે એમ તો તમે મને પણ નથી ઓળખતા, તો એ તમે મારી ટિકિટ કાઢી એટલે હું લેટ થઈ રહ્યું હતું અને ઉતરવાનું હતું એટલે હવે જાઉં. હા, તમે મારી વાતો સાંભળો. એ મૂકો તો આપો, માત્ર એ એક સેકન્ડ એક સેકન્ડ, હું તમારા પૈસા આપીશ. અહીં આવો ને, પ્લીઝ 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 આવો ને મેડમ, આવો. હા, કેટલાનું છે રે? 10 રૂપિયામાં. અબે આપ મને મને નથી ખાવું. બહુ ફેમસ છે. અરે તમે ખાઈને તો જુઓ ને. અરે એક વાર એક વાર તું બનાવને મોડું શું જોઈ રહ્યા છો? હાલો સાહેબ. હાલો મેડમ, એકદમ ગરમા ગરમ. હાલો સાહેબ, કડક ભૂલે 1000 રૂપિયા. સાહેબ, 1000 રૂપિયાના છૂટા નથી. અરે આટલો મોટો બિઝનેસ છે, છૂટા નથી તારી પાસે? હા, કોઈની પાસે? સાહેબ સવાર સવારનો ટાઈમ છે, 50ના છૂટા પણ નથી. અરે હશા ના, પંખાવાળાને પૂછ. તમે હાલો હાલો રાખો. હવે 30 રૂપિયા થઈ ગયા, મારી વાત તો સાંભળો. અરે આપને હા, તમે શું કર્યું નીલિમાજી? હવે મારે તમને 30 રૂપિયા આપવા પડશે. જુઓ, મારું નામ નીલિમા નીલિમા નથી અને મારી પાછળ પાછળ ના આવો. પણ એવી કેવી રીતે? હું તમને પૈસે ચૂકવી નહીં રહીશ, તમારું ઋણ ના લઈ શકું છું હું. તમે એક કામ કરો, અહીંયા એક ગોળા વાળો છે, હું તમને છૂટા આપ્યા આવી દઈશ. આવો આવો, પ્લીઝ પ્લીઝ મારી વાત માનો. એ ગોળા વાળા, બે ગોળા બનાવો. હા સાહેબ. હા, હાલો. બહુ જ ફેમસ છે અહીંયાનું. હાલે બકા, છૂટા નથી. આછો આપને. આઈ હોપ યુ આર એન્જોયિંગ ઇટ. બસ 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 બસ, થેન્ક યુ. સંભાળીને મેડમ, સંભાળીને. 60 રૂપિયા સાહેબ. હાલો. 1000ની નોટ? છૂટા નથી સાહેબ. આ શું છે યાર, તમારી પાસે છૂટા નથી? ગરીબોનું કામ છે, કોઈને પણ પૂછું છૂટા જ નથી આવતા. આ શું કરી રહ્યા છો તમે? 60 રૂપિયા? અરે હવે 110 રૂપિયા દેવાના છે. એક કામ કરીએ, ત્યાં એક ઘોડા ગાડી વાળો છે, એ બહુ પ્રખ્યાત છે, ત્યાં જઈએ. ઇનાફા, મારી પાછળ ના આવતા, મને પૈસા નથી જોઈતા. પ્લીઝ. એમ કેમ નથી જોઈતા? હું તમને પૈસા આપીને રહીશ, તો આપણે. અરે આ બિલ્ડિંગ બનાવી રહ્યા છે કે તોડી રહ્યા છે? ચાલો. Do it immediately. Yes, ma'am. Hello. Hello. Good morning, madam. તમે કોણ છો? જી, હું દેવી પ્રસાદ છું. દેવી પ્રસાદ? એમને તો હું ઓળખું છું, તેમની ઉંમર તો. ના ના, તમે ગેરસમજ કરી, દેવી પ્રસાદે મને મોકલ્યો છે. ઓકે, તમે બેસો ને. થેન્ક યુ મેડમ. મને કહો, શું તમે ખરેખર પૈસા બમણા કરી આપો છો? જી હા, 21 દિવસમાં. કોઈ શંકા? કોઈ શંકા નથી. શું દેવી પ્રસાદે તમને જાણ નથી કરી? ના, તેમણે કહ્યું હતું, પણ આ તમારી ઓફિસ અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં છે, જ્યારે તમારી ઓફિસ તો કોઈ લેવી જગ્યાએ હોવી જોઈએ, મરીન ડ્રાઈવ, ચોપાટી એવી જગ્યાએ. સારું યાદ દેવડાવ્યું. મિસ્ટર બિજલાણી, આ શું છે? મેં તમને બજારની કિંમત કરતા 10 કરોડ વધુ આપ્યા છે અને હજી મારી બિલ્ડિંગ બની નથી? ટૂંક સમયમાં ગૃહમંત્રી સાહેબ આવી રહ્યા છે, હું તેમને ક્યાં બેસાડું? થઈ જશે નહીં, થઈ જવું જોઈએ. ચાલો ઠીક છે. મને એક વાત કહો, શું મારા પૈસા પણ ડબલ થઈ શકે છે? માફ કરજો સર, અમારી યોજના મર્યાદિત લોકો માટે છે. હું એ મર્યાદિતમાંથી છું, મર્યાદિત ખાઉં છું, મર્યાદિત પીઉં છું, મર્યાદિત સૂઉં છું અને મર્યાદિત લોકો સાથે જ રહું છું. અને અને હું જે બસમાં આવ્યો એ પણ મર્યાદિત જ હતી. તમે મજાક લાગે છે. વાંધો નહીં, હું તમને એક તક આપીશ. જી. પણ અમારી કંપનીની નીતિ છે કે અમે ન તો 10 કરોડથી વધુ સ્વીકારીએ છીએ અને ન તો 1 કરોડથી ઓછા. 1 કરોડ? 1 કરોડ ક્યાંથી લાવીશ? શું થયું? મારો અર્થ હતો કે કેવી રીતે લાવીશ? યુ નો, આટલી મોટી રકમ છે, ક્યાં ઘરેથી હું અહીંયા લઈ આવું? તમારે લેવાની જરૂર નથી, તમે બહાર તમારું એડ્રેસ લખાવી દો, પૈસા લેવા હું પોતે તમારા ઘરે આવીશ. જી.
બસ તમે આ ફોર્મ પર સહી કરીને તૈયાર રાખો. હું આવીને જોઈશ તમારી લાઇફસ્ટાઇલ, સ્ટેટસ અને બેંક બેલેન્સ ચેક કરીશ. એક કરોડથી ઓછું કંઈ નહીં. ના, જરાય નહીં. આખા એક કરોડ. આખા એક કરોડ. ગુડ પોલિસી. દાલમિયા એસ્ટેટ એજન્ટ, હા સાંભળ, બનવારીને ફોન આપ. બનવારી, બનવારી, રાજુ બોલી રહ્યો છું. હા સાંભળ, મને છે ને એક બંગલો જોઈએ છે, રેસકોર્સ અને ગોલ્ફ કોર્સ ની વચ્ચે, અને એમાં એક પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ જોઈએ છે, અને એમાં વોટરપ્રૂફ માછલીઓ હોવી જોઈએ, અને સાથે પ્રાઇવેટ સ્ટેડિયમ અને એક મલ્ટીપ્લેક્સ પિક્ચર જોવા માટે. અને બીજું શું હતું? અચ્છા ચાલ, હું પછી કોલ કરું છું. ઓકે, બાય બાય બાય. એ રાજુ, એ રાજુ, એ બાબા, અરે શું તને 8-10 લોટરી એક સાથે લાગી છે કે શું? અરે ના બાપુ ભાઈ, આ લોટરી અને જુગાર ગરીબ લોકો માટે છે. હું તો ધંધો કરું છું. શેનો ધંધો? હા બોલ. કહું છું, કહું છું, આ ટાટા, બિરલા, અંબાણી, આપણો દેવી પ્રસાદ, આ બધા ધનિક કેમ બન્યા એ સિક્રેટ જાણી ગયો છું. સિગારેટ પીવે છે? સિગારેટ પીવે છે? સિગારેટ નહીં યાર બાબુભાઈ, સિક્રેટ, સિક્રેટ. એ લોકો સિક્રેટ છે, બધા પૈસા ચિટફંડમાં મૂકે છે. 21 દિવસમાં પૈસા ડબલ, એના 21 દિવસ પછી પૈસા 4 ગણા, એના પછી નાખા 21 દિવસ પછી પૈસા 8 ગણા, 16 ગણા, 32 ગણા. તમે એમ વિચારું કે તમારા ગરીબો માટે 5-5 કરોડ વહેંચી દઈશ? એ રાજો, આ બદમાશની વાતો ના માનતા. રોડ નહીં, આપણાને રોડ પર લઈ આવશે. અરે નહીં રે બાપા, આ મારી જમણી આંખ સવારથી ધબકી રહી છે. આપણે આપણે ચોક્કસપણે કરોડપતિ બનશું. એ રાજો સાંભળતા, એવું હોત તો દરેક રોડપતિ કરોડપતિ હોત. ગણપતિ બાપા, હે મંગલ મૂર્તિ વિનાયકા. આપ આપ આપ. શું આપો? તે કહ્યું હતું ને 5 કરોડ આપીશ. કોઈ ધનિક માણસ દેખાય નથી કે ભિખારીની જેમ ભીખ માંગવા માંડો છો. અરે ઇન્વેસ્ટ તો કરવા દો, પહેલા મને તમે આપો. શું? અરે 10-10 લાખ રૂપિયા આપો અને આ ફોર્મ પર સાઈન કરો. હું નથી કરવાનો. અરે 1 કરોડ રૂપિયા આપશો તો એ ઇન્વેસ્ટ કરીશ ને 21 દિવસમાં 2 કરોડ મળશે ને. હાલે તું તો ભણેલો છે ને, વાંચ વાંચ ને. અરે વાંચ. અને કે શું લખ્યું છે આમાં? લખ્યું તો છે કે 21 દિવસમાં પૈસા ડબલ થઈ જશે. 1 કરોડ રૂપિયા નાખો તો ડબલ થઈ જશે. થઈ જશે લખ્યું છે ને. લાવ મને આપ, મને આપ. અરે મને રાજુ પર વિશ્વાસ છે ભાઈ. આલે મારા 10 લાખ તારા થયા. આલે ચાલે સહી કર, ઘન ચક્કર સહી કર. પણ બાબુભાઈ, ચાલ સહી કર, સહી કર, ચાલ. ઠીક છે, પણ સાંભળ, આપણી પાસે 30 લાખ રૂપિયા છે, તો બાકીના 17 લાખ ક્યાંથી લાવીશ કહે તો ખરા. તમે બંનેને મારા પર વિશ્વાસ છે ને? હા તો મને ભગવાન પર વિશ્વાસ છે. હા, કોઈક રીતે હું 17 લાખ રૂપિયા ઉભા કરીશ. ઓહો, ઠીક છે, ઓકે. અરે બહુ સરસ માણસ છે, મને આની ઉપર ભરોસો છે. મારી વાત માનો, આ રાજુના જોલમાં આપણે પણ મરશું સહી કરાવીને. માડી રે, તું પનોતી ના લગાડીશ રે. હે મંગલ મૂર્તિ, એ બાપા મારા પૈસા ડબલ થઈ જશે ને. એ રાજુ, ફરી ગાડી ખરાબ થઈ ગઈ. 17 લાખ ક્યાંથી પૈદા કરું? અરે ભાઈ, અધેડીમાં બહુ ગંજવાડ આવી રહી છે. અરે તારો ભાઈ જૂતો છે ને, ત્યાં સુધી પૈસાની કોઈ ચિંતા નહીં કરતો. ઠીક છે ભાઈ, મને ભાઈ કે છે તો જો તારું પ્રમોશન ઠાક 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 થઈ જશે. અરે આને પકડ ને. થેન્ક યુ ભાઈ, પકડ પછી જો. અરે થઈ જશે. અરે ટેન્શન ના લો ભાઈ. તમને લોકોને કોઈ ભી પ્રોબ્લેમ હોય તો સીધા ભાઈ પાસે આવી જજો. પૈસા જોઈએ, કાઈ પણ જોઈએ. આયો સાહેબ. અરે ભાઈ, તમે એક કપ ચાલો. છૂટા નથી સાહેબ. આ તારી ટીપ છે, ટીપ આલે. 1000 રૂપિયા ટીપ છે, ટીપ છે. ચાલ 1000 રૂપિયા ટીપ. ચાના પૈસા તને પાછી આપીશ. ચાલ. થેન્ક યુ સાહેબ. અરે આ દેશમાં કેટલી ગંદકી છે. હે છોટુ. જી સાહેબ. અરે કોઈને મારા બંગલા પાસે મોકલ, 3-4 કુલર મંગાવી લે. કેટલી ગરમી છે અહીંયા.
આટલી ચરબી છે તો ફાઈવ સ્ટાર હોટલમાં જઈને ચા કેમ નથી પી લેતો? અરે બેટા આદત થઈ ગઈ છે, એક સમય હતો જયારે હું પણ ગરીબ હતો, રાતોરાત કરોડપતિ બની ગયો. રાતોરાત કરોડપતિ? હા. કેવી રીતે? 25 દિવસમાં કરોડપતિ. કરોડપતિ 25 દિવસમાં? હું કઈ ગામડામાં આવ્યો છું કે નકલી નોટ છાપવાનો ધંધો છે કે? ધંધો નથી. હા. એ દૂર બેસ, ખાસ ત્યાં. એક સ્કીમ છે, ધનિકોની સ્કીમ શોધી કાઢી છે. 25 દિવસમાં પૈસા ડબલ. 25 દિવસમાં પૈસા ડબલ? યસ યસ. તો મને પણ ડબલ કરાવવા છે પૈસા. આ સ્કીમ કોઈ ખેલા ગાંડાઓ માટે નથી, મોટા માણસો માટે છે, પહોંચવાળા માટે. એ ચા પીવડા ને ભાઈ. લાવ સાહેબ. એ ભાઈ આપણી ઓળખાણ થઈ ગઈ ને. એ સાહેબ માટે મારા વાળી સ્પેશિયલ લઈ આવ ચા. એ ભાઈ. અરે તને હું ક્યાં ઓળખું છું ભાઈ, હમણાં 7 મિનિટ તો થઈ ગઈ ને ભાઈ. અરે ભાઈ પ્લીઝ. અચ્છા ઠીક છે ઠીક છે ઠીક છે. આને માટે ઓછામાં ઓછું 70 ખાંડ નાખી. હા. અરે જાજા દાદા દાદા સાહેબ માટે 10-12 ચમચી ખાંડ લઈ આવ સ્પેશિયલ વાળી. ભાઈ ભાઈ પ્લીઝ. એના માટે ઓછામાં ઓછું 70 લાખ રૂપિયા જોઈશે. 70 લાખ? બૂમો પાડી પાડીને બધાને સ્કીમ બોલી દે. 70 લાખ તો નથી મારી પાસે. 50 લાખ આપી દે, એનાથી ઓછું કઈ નહીં થયે. 50 લાખ તો આપણું કામ ખતમ. હતાશ ના થા, મારી પાસે હજી એક સ્કીમ છે જે 30 લાખની છે. 30 લાખ? ભાઈ મારા પાસે તો 20 લાખ જ છે. શિટ. કરો કઈ કરો. ચાલ ઠીક છે ઠીક છે ઠીક છે. એક વાત કે, પૈસા ક્યાં છે? બાજુમાં ભાઈ, રોકડા કેશ. હમણાં લાવી શકે છે? હા હમણાં લાવી શકું છું. એક કામ કર, મારી હવેલી પર લઈ આવ. ઠીક છે ભાઈ, હું પૈસા તમને પહોંચો, હું પૈસા લઈને પહોંચું છું. ઠીક છે ભાઈ. બાકીના 50 લાખ ક્યાંથી આવશે? ભાઈ આની ગેરંટી શું છે? શેની ગેરંટી? ભાઈ સિક્યુરિટી તો જોઈએ ને. પૂરો ભરોસો છે, લાવું છું ને ભાઈ. ઠીક છે, હમણાં બંગલા પર પહોંચો છો. ઓકે આવીશ ને. તું આવીશ ને ભાઈ? આવીશ ને 110% ભાઈ. ચાલ ઠીક છે. એ હલકટ, અહીંયા અમે બને કામ કરી રહ્યા છે અને તું ત્યાં ચોકીદારની જેમ ફરી રહ્યો છે? અરે 20 લગાવવાની રાહ જોઉં છું. જાણે 20 લાખ ચાલીને તારી પાસે આવશે. એવું જ કંઈક છે. કેમ છું એ 20 લાખ પાસે ટેક્સી રિક્ષાના પૈસા નથી કે ચાલીને આવી છે? કેવું મોસ્ટ જોક માર્યો મેં. એ હસરે હલકટ હસ. બાબુભાઈ એક માણસ આવવાનો છે, એને મેં મસ્ત બાટલીમાં ઉતાર્યો છે. અરે માડી રે, આ બાટલી વસ્તુ જેવી છે રે, કોઈની નથી છૂટતી હો. અરે મેં કેને કાલ રાત થી ખાસે છે, જા મારી બાટલીમાંથી બે ચુસ્કી મારી લે. કેમ, દારૂ પીવાથી ખાંસી મટી જશે? અરે દારૂના કારણે મારા બાપાનું ઘર આજ ગયું, બધી પ્રોપર્ટી પણ ગઈ, પોતે મારો બાપ નીકળી ગયો. તારી ખાંસી શું વસ્તુ છે રે? બસ 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 બસ, એ આવી રહ્યો છે. કોઈ કઈ નહીં બોલે, કોઈ કઈ નહીં બોલે. ઓકે, કઈ નહીં બોલે તો કઈ ની જગ્યાએ શું બોલશે? આમ તો પ્રોબ્લેમ થઈ જશે. શું બોલશું રે? એ તો આની સાથે નહીં રહ્યા કર, તારા મગજ પર અસર થઈ ગઈ છે. તમે જાઓ, તમે કામ કરો, તમે કામ કરો. અરે આટલી જલ્દી આવી ગયો? હે પૈસા લાવ્યો? અરે આ તો પેલો લાવણી વાળો છે. આ તો આ મારો માળી છે. એ બાબુ પાણી બરાબર આપો. એની માન્ય બાબુ ભાઈ થી ડાયરેક્ટ બાબુ, તને તો હું પછી દેખાડીશ. આ તમારો માળી છે? એ દિવસે આ તો આ ઉડાવી રહ્યો હતો, ખબર છે. શું છે, જ્યારે પણ આને પગાર મળે છે ને એ મને આપે છે, હું એના ડબલ કરી દઉં છું અને પછી એ ઉડાડે છે. અરે આ પણ તો એ દિવસે હતો. હા તે ડ્રાઈવર છે. એ ડ્રાઈવર, મેં તને કહ્યું ને કે ડિક્કીમાંથી કેશ કાઢીને અંદર રાખ. એ ચુબ્બે, આ તમને ચુબ્બે બોલ્યો? મારા બાપ જેવો છે, 5 વર્ષનો હતો ત્યારથી મારી સંભાળ રાખે છે, ત્યારથી મારો ડ્રાઈવર છે. 5 સાલ? પણ આની ઉંમર તો તમારા જેટલી લાગે છે. પ્લાસ્ટિક સર્જરી વિશે સાંભળ્યું છે? 4 કરોડ ખર્ચ્યા છે આના મોઢાને પ્લાસ્ટિકથી ઢાંકવા માટે. જીમમાં પણ જોડાનો છે, લાગે છે 60 વર્ષનો છે. ના ના,
ભાઈ પૈસા હોય તો સુનુ સુનુ થઈ શકે પૈસા લાવ્યો લાવે ને ભાઈ ભાઈ અંદર બેસીને ગણી લઈએ અંદર કઈ નથી અમે બેસતા કરતા નથી ભાઈ પાણી માણી થઈ જાય પાણી કોણ પીવે છે પાણી તો છોડ માટે છે અમે ફક્ત બિયર પીએ છે સે વોટર ડ્રિંક બિયર અમારું મોટો ભાઈ 25 દિવસમાં ડબલ થઈ જશે ને તું આપીશ તો જરૂર થશે હાલો 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 ભાઈ ભાઈ 25 દિવસ પછી આવું છું ઠીક છે ભાઈ ઓકે ભાઈ ઠીક છે ભાઈ હું જાઉં છું ઓકે ઓકે બાય ઓકે બાય ભગવાન લક્ષ્મી ચીટ ફંડ વાળી મને રામ જાણે શું પૂછે ભારતની રાજધાની જ્યાંથી પણ આવ્યા એને પાછા આપી દઈશ ને ડબલ આવી ગઈ આવી ગઈ જીવતી જાગતી લોટરી આવી ગઈ વેલકમ વેલકમ આ અનુરાધાજી છે અનુરાધા શું તમારું નામ પણ અનુરાધા છે મારું નામ પણ મતલબ શું તમારું નામ પણ અનુરાધા છે અરે ના હું તો ના ના આ તો શ્યામ છે ઓહ હું બાબુરાવ ગણપતરાવ આપતે ચાલો અંદર બેસીને વાતો કરી અહીંયા ખૂબ તડકો છે આવો આવો શ્યામ શું નામ છે અનુરાધા કોફી સારી છે થેન્ક યુ ઘર પણ સુંદર છે થેન્ક્સ અ લોટ હાલો બધા કાગળો છે ઓહ બહુ સરસ મિસ્ટર શ્યામ તમે એમકોમ કર્યું છે મિસ્ટર રાજુ આ કઈ ડિગ્રી થઈ તમારી એટી બીએમ આની ટોપી બીજાના માથે ખૂબ સરસ આ એક્ચ્યુઅલી છે એડવાન્સ ટેલેન્ટ ઓફ બિઝનેસ માઇન્ડ્સ એટી બીએમ પણ મેં તો આવી ડિગ્રી વિશે ક્યારે નથી સાંભળ્યું કેવી રીતે સાંભળશો કારણ કે બીકોઝ આ બહુ જ ડિફિકલ્ટ કોર્સ છે બહુ જ વિદ્યાર્થીઓ જ કરી શકે છે યુ હેવ ટુ બી વેરી ઇન્ટેલિજન્ટ અને હું તેમાંથી એક હતો બહુ અજુક તો છે હા જાણું છું અને આ આ મારી ડિગ્રી છે આ હા આ તો કોઈ મરાઠી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે ક્યાં સુધી ભણ્યા છો તમે બપોર સુધી શું સવારે મારા બાપા મને શાળાએ મૂકી ગયા અને બપોર આખી શાળા મને ઘરે મૂકવા આવી આ સર્ટિફિકેટની સાથે અનુરાધાજી મારે તમને એક સવાલ પૂછવો છે તમારી કંપની એવો કયો ધંધો કરે છે જેથી 21 દિવસમાં અમને અમારા પૈસા ડબલ મળી જશે That's a very good question. Thank you. જુઓ અમારી કંપની જે ફોરેન કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે તેઓ અમને અમારા પૈસા 7 દિવસમાં ડબલ કરીને આપે છે. ઓહ, એવું છે. અરે રાજો, આપણે ડાયરેક્ટ એ જ કંપનીમાં જઈએ ને. તો મોડું ખોલતા જ નહીં. આર યુ સેટિસ્ફાઈડ મિસ્ટર શ્યામ? હા, શ્યોર. તમારા ત્રણેયના પૈસા ડબલ થઈ જશે. યસ. તાળી નહીં. રૂપિયા રૂપિયા. ઓહ. આલો. અમારી રસીદ છે. 50 લાખ છે, આમાં 50 લાખ છે. 1 કરોડ છે. હા, ઓકે. હા, ઓકે, ઓકે. કોંગ્રેચ્યુલેશન્સ. તમે ટૂંક સમયમાં જ કરોડપતિ બની જશો. હું તો ફક્ત પતિ બનવા માંગુ છું. હું તો કહું છું આના લગ્ન કરાવી દઈએ, આના ભાગના પૈસા આપણા. આવજો. હા રાજો, આ તારા ડબલ વાળી ની ઓફિસ ક્યાં છે રે બાપા? આ શું આ બિલ્ડિંગ માં છે? આજો. ચાલ ચાલ જઈએ. અરે ક્યાં ગયો ઓફિસ? તો ખંડેર છે. હા, હું એની પોતે હું એને અહીંયા ગોતી રહ્યો છું એની ઓફિસ ને. અહીંયા તો તેનું બોર્ડ. હા, અરે આ જતો ને દેવું છે. ભાઈ છોકરી ક્યાં છે? અરે મારા ભાઈ, અમે અમારા ડબલ લેવા માટે ઊભા છીએ. ડબલ પગાર મળશે બોલીને નોકરી આપી હતી. આજે આવ્યા તો ખબર પડી કે આ લોકો તો ભાગી ગયા છે. અરે મને ચક્કર આવી રહ્યા છે. અરે છોકરી લૂંટીને ભાગી ગઈ. છોકરી દેખાવા હોય છે. શું ખબર હતી કે લૂંટી
લાગી જશે. તારી અનુરાધા આવું કેવી રીતે કરી શકે? ચૂપ કર તારી અનુરાધા. આ ઘન ચક્કર મને કે પર રહ્યો છો? સાલા સાલા પોલોતી તો તું જો નરો બધા મળીને મને મારો અને બરબાદ કરી નાખ્યો કે મારો ભાઈ તો મને જતો. અરે આ શું કરો છો? એક ડબલ તું પણ એક નો ડબલ કરે છે ઉપર તારી તો એક નો ડબલ કરે છે. અરે પાગલ થઈ ગયો છે કે બાબુ ભાઈ? અરે તો એક બાબુ ભાઈ આ શું કરો કરી રહ્યા છો? અરે મારો ભાઈ આ તમે શું કરો છો? બાબુ ભાઈ શું કરે છે તું? હે અનુરાધા તારી જ બેન હશે. બોલ અનુરાધા કા કે બોલ બોલ બાબુ ભાઈ તું મને આ તમે શું કરો છો? બાબુ ભાઈ આ અનુરાધા ભાઈ નથી. હું નથી ઓળખતો અને કે અનુરાધા નો ભાઈ નથી તો અનુરાધા જ છે. સાળી પૂછ લગાડી કે બેઠી છે. અરે બાબુ ભાઈ પણ પહેલી વાર અનુરાધા નથી. અનુરાધા શું કરે છે? આ તો આ તો પુરુષ છે. ડુબાડી દીધા પણ 50 લાખ નો બંગલો છે ને હજી આપણી પાસે. પોતાનું ઘર છે આપણી પાસે બાબુભાઈ. હું તો ભૂલી જ ગયો 50 લાખ નો બંગલો છે આપણી પાસે. શાંત થઈ જાય રાજુ બદમાશ. તું મને બંગલા ના કાગળ આપી દેજે નહીં તો ખબર પડશે કે બંગલો પણ વેચી નાખ્યો. આની ઉપર વિશ્વાસ નથી મને. એ તે સાંભળ્યો કે નહીં? આ બોલતો કેમ નથી? એ રાજુ આ બંગલો છે ને? બંગલો છે નહીં બંગલો હતા. શું હવેલી? હવેલી વેચી દીધી? તે તો પૂછ્યું તને 50 લાખ ક્યાંથી આવ્યા? અહીંયાથી જ આવ્યા તો તને જીવ તો નહીં છોડું બે બાબુભાઈ. અરે બાબુભાઈ રાજુ એ જલ્દી ચાલ પેટ્રોલ નથી. આય કોણ છે? ચલ ચલ લોટરી લાગી ગઈ 25 દિવસ પૂરા. આજથી હું લખપતિ કહેવાઈશ. પૈસા ડબલ. હે ભગવાન તમને બે બે નારિયેળ ચડાવું છું. ભગવાન તારી લીલા અપ્રપાર છે. આ ઘરમાં ડ્રાઈવર માળી બાવરજી બધા સેટ છે. રાજુભાઈ તારા પણ પૈસા ડબલ કર્યા છે? મારે પણ ડબલ પૈસા જોઈએ છે રાજુભાઈ. અરે રાજુભાઈ હું આવી ગયો. આ સોફા તારા બાપનો છે? શું રાજુભાઈ નો છે? રાજુભાઈ રાજુભાઈ તો કડકો થઈ ગયો. શું? હા 25 દિવસ પહેલા મને બંગલો વેચીને જતો રહ્યો કાલે. જો મને મારા પૈસા નહીં મળ્યા તો મરી જઈશ. હે અહીંયા નહીં બહાર રોડ પર જઈને મરવાનું. તારી તું મને એમ કે કે રાજુનો બચ્ચો ક્યાં છે ને તો તને મારી નાખીશ. મને કે મારું ગાલું છોડ તો કહું ને તને. મને કે ને તો મારી નાખીશ તને. અરે દીકરા ગાલું છોડીશ તો કહું ને તને. મને મારવાનો તું? 3.5 ફૂટ નો માણસ મને મારે? તું મને મારવાનો કે? ઉભો રે હમણાં તને બતાવું છું. તું ઓળખે છે મને? આ જો ચોરોના ઘેરથી ચોરી કરીને આ ગન મેં ભેગી કરેલી છે. તારા જેવા હાફ ટિકિટ ને તો હું 1.5 એન્ટિક ઘંટી મારીશ. છોડીશ નહીં તને. હું તને નહીં છોડું. અરે આમ બીડીની જેમ ન પકડાય, જરા પાઇપની જેમ પકડ ને. આ બાબુરાવ નો સ્ટાઇલ છે. તું લે. કેવું લાગ્યું? હા બહુ સરસ. હા હા તો તમારા નાટકમાં મારો રોલ પાકો સમજો ને. હા ઠીક છે ચાલ હવે આ ભાડાના કપડા ઉતાર. ભાડાના છે તો નાટકમાં તારું કામ એટલું જ છે કે તું હીરોનો બાપ છે. બાપ જે ગુજરી ગયો છે. હા હવે સ્ટેજ પર છે ને તારો ફોટો લાગશે, એ પણ પ્લાસ્ટિકની માળા સાથે. તારી માન્યા ઉપાડીના ડોલ મારીશ ને તો સલા પાણી પણ નહીં માગી શકે. ક્યાં બંગલામાં સ્વિમિંગ પૂલ ના અહીંયા પાણી માટે આ લાઈન. એ શ્યામ. એ રાજો. રાતપાળી કે દિનપાળી? નવો છે ના? જૂનો છું પણ એટલું ફર્સ્ટ ક્લાસ ધોયું છે ને કે નવા જેવું જ લાગે છે. એ મારી પાળી છે મારા દરવાજાની સામે. અરે લાગે છે આ જગ્યા તારા બાપાની જ છે. તારા બાપની છે? હા મારા બાપની કોલ્હાપુરમાં બહુ મોટી જગ્યા છે. હા તો કોલ્હાપુરમાં જને સુકાવવાનું અહીંયા નહીં. અરે બાપા ધોતી કોલ્હાપુરમાં સુકવેશ તો અહીંયા હું શું કરીશ? અત્યારે તને ફોડી નાખું કે તને હું શું ફુગ્ગો દેખાઉં છું કે તું મને ફોડીશ? હમણાં હું તને ઉચકીને નીચે ફેંકી દઈશ.
હા તો સીડી થી પાછો આવી જાય છે રે આ પકડ રે મને પ્રોબ્લેમ સોલ્વ કરવા દે હવે તને દેખાડવું પડશે હું પણ તને દેખાડીશ શું કરીશ તું તું શું કરીશ રે તું શું કરીશ અહીંયા ધોતી સુકવેશ અને ચડ્ડી પણ બોલ તું મને ઓળખતો નથી રે અરે મારે જાણીને શું કરવું છે કે તું કોણ છે અબે તો જાણી લે સમજી લે નહીં તો ભાઈ છોડ પકડ અરે ભાઈ જવા દો ને ચાલો ભાઈ ભાઈ શાંતિ જા ને જીવ તો નહીં છોડેશ પકડ અરે ભાઈ અરે પકડ ને મને તું અરે આરામથી ભાઈ 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 ચાલો હવે ચાલો અંદર ચાલો ભાઈ ચાલો હવે જતા જો જો તો તને શું જોવે છે તને મને પણ રાજુ શેટ્ટે જોયા કોણ રાજુ અરે જે દિવસે 1000 રૂપિયાની ટીપ આપી હતી તારા છોકરાને આને કોણ પહેલો હા તને 1000 રૂપિયા આપ્યા હતા ને અરે એક નંબરનો ચાલુ છે ચા પીવા પહેલા 1000 રૂપિયા ટીપ આપે છે પછી લાફો મારીને પાછી લઈ જાય છે ચા પણ ઉધારીમાં પીવે છે ચાર સ્પેશિયલ બનાવીને રાખ ચાલો ને છોડેશ નહીં લક્ષ્મી ફંડ વાલી લૂંટી ગઈ હવે તું પણ લૂંટી લે ઝપટી લે તમને મજાક સૂચે છે બાબુભાઈ હું ઇન્ટરવ્યુ માટે મોડો પાડીશ ચાર ઇમ્પોર્ટેન્ટ શૂઝ હતા એ કે નથી મળી રહ્યા હવે મને તો અરે કાલે રાતે મેં રાજુના માથે માર્યા હતા ત્યારે તો અહીંયા જ હતા એ શામ અલે એક ટાઈમનું ખાવાનું અને બાબુભાઈનું બે ટાઈમનું દારૂ લઈ આવ્યો છું અરે આ માણસ બહુ મીઠો છે હા ખાવા માટે પૈસા ક્યાંથી આવે તારી પાસે પૈસા શું ચીજ છે હાથની ધૂળ છે અરે તો પેલા કહેવાય ને હું ફર્સ્ટ ક્લાસ નાઈને નીકળ્યો અને બધી ધૂળ ધોવાઈ ગઈ લાય બાટલી આપ મારે ઇન્ટરવ્યુ માટે જવાનું છે તમે મારા શૂઝ જોયા કે શું ઇન્ટરવ્યુ માટે જાય છે પહેલા કેવું હતું ને ઇન્ટરવ્યુ પછી વેચે તારા શૂઝ એટલે તે મારા શૂઝ વેચી દીધા અરે બીજું કઈ બચ્યું જ નથી વેચવા માટે બાબુભાઈ એ તને આજે છોડી જ નહીં હટી જશે હટી જશે તારી બનિયાન ફાટેલી છે સૂટ ની નીચે શું પહેરી શકે સ્લીપર પહેરી જાઉં છે છોડ છોડ મને તારા કરતા આમનો જીવ સારો છે કઈ કહ્યું એમને મેં બેચારાની ઘડિયાળ વેચી એમના સોનાના ચશ્મા વેચ્યા એ તો ચૂપ બેઠા છે કઈ જ નથી બોલ્યો ઘડિયાળ વેચી દીધી અરે તારી તો પદમાલ ભઈ તે ઓ તારી બાબુ ભઈ ઓ બાબા પર ગધેડા છે લાગે છે આ દે આ દે મને મને દે આ લે લે એ મારી ઘડિયાળ વેચી નાખી અન્ય આજનું ખાવાનું નહીં મળે તને તારું ખાવાનું જોઈએ છે કોને અહીંયા અરે તું મને શા માટે મારે છે કોણ આવું છો અને મારો અરે બચ્ચે ના આવ મારી તમે પકડ અરે તું પાંચ છ મહિના અરે ભાઈ બચ્ચે કે મારો મારે મારું તો બચ્ચે આવો છો તમે તને છોડી દે આ લોકોને તો હું હે બાબુભાઈ છોકરી છે હા તો મેં ક્યાં કહ્યું કે છોકરો છે અરે હું નીકળી ગઈ નીકળી નથી બાપા તારા ચશ્માના નંબર વધી ગયા છે અહીંયા જ ઊભી છે અરે ધોતી આને તો સલવાર સૂટ પહેર્યો છે છોકરી ધોતર થોડી પહેરે બાબુભાઈ તમારી ધોતી ધોતી ક્યાં છે અરે શું કરો છો છોકરી ઉભી છે ધોતી પહેરો જલ્દી લપે ચેન્જિંગ હે બહુ ટાઈટ ના કરતા હો અરે મારો હાથ કેમ છે તમે અહીં કેવી રીતે હા હું ભાડા માટે આવી છું અરે ભાડાનું શું હોય તને જે મન ફાવે ને આપી દેજો અરે ના મારો અર્થ છે હું ભાડું લેવા આવી છું તો તમે રાજુ પાસેથી લઈ લો હા હા
શું તમે અહીંયાની માલકિન છો? ના, મારા પપ્પા અહીંયાના એકાઉન્ટન્ટ છે. એમની તબિયત ઠીક નથી એટલે હું આવી છું. હા, લાવો 200 રૂપિયા. આપણે બહાર જઈને કોફી પીએ ને છુટ્ટા કરાવી દઈશું. કોઈ જરૂરત નથી. અરે મારી વાતો સાંભળો, સાંભળો રેખાજી, મીનાજી, સીમાજી, જે પણ તમારું નામ હોય, મારી વાતો સાંભળો. અરે જો તો હું તમારા છોટા મારો સૂટ વેચી દીધો, મારી ઘડિયાળ વેચી, મારો ગોલ્ડન ચશ્મો પણ વેચ્યો. તે તો આવે છે કા તો હું માર લુચ્ચાને, મારા કચરા પેટીને માર. સાંભળો મારી વાતો સાંભળો, એ પીળા સૂટ વાળી, મારી વાતો સાંભળો. રાજો, આપણે સાથે કોફી પીએ ને છૂટા આપી દઈશ. છૂટા રાજો. બેન, બેન હાથ આપો ને મને. નહીતર હું તારી ખોપડી તોડી નાખીશ. એ શામ, એ પાગલ છે શું? એ મને વાગી જશે, એ વાગી જશે રે. માર, મારાનું માથું ફાડી નાખ, માર, માર, મારે ના, મારે રે. મારી બાબુભાઈ, એને તમે માર્યો? અરે આલા ડાળે લોય તો નથી કર, નથી કર. શું 4000? જ્યારે મેં તને સૂટ વેચ્યો તે મને 1000 આપ્યા, હવે 4300 ટકા નફો. હા તો ઉપર ખર્ચો મેં જ કરાવ્યો ને. હે, કેનો ખર્ચો? અરે આને બટન નહોતું, બટન લગાવ્યું. ઉંદર હોય જ્યાં જ્યાંથી કોતરી ખાધું તું એ રફું કરાવ્યું. કેટલો ગંદો થઈ ગયો તો, ડાય કિલિંગ કરાવ્યો. ભાઈ જો, 4000 માં લેવો હે ને તો લે. હા લાવે. કડક છે. 5 છે સર. એ સાહેબ અહીંયા આવો ને, આવો ને, આવો ને. મેં તને 12 નંબરના શૂઝ આપ્યા તો તે મને 150 આપ્યા, એને તને નાની પૂડી આપી તો એને 5000 દીધા. હે, આ ભેદભાવ શા માટે? અરે સિંગ ચણાની પૂડી થોડી છે, એ તો ગંજા હિરોઈન નો બિઝનેસ છે, ગંજા હિરોઈન નો. હિરોઈનનો વાળ મુંડાવીને એને વેચો છો? ના રે ગંજો, હિરોઈન, હિરોઈન સમજો, ડ્રગ્સ. સાહેબ ખૂબ જ તોફાની છો તમે. અરે મને આપો ને, શૂટ આપો ને. 4000 માં લેવો હોય તો લે, નહીં તો ફૂટ. હા ઠીક છે, પોલીસને જાણ કરીશ ને ત્યારે ખબર પડશે. હમણાં આજે આઈટમ આપી ગયો ને એ પોલીસ વાળો જ હતો. તો ઠીક છે, મિલિટરી ને બોલાવીશ. પાણીપુરી મીઠી બનાવ. એ ચાલ પાણીપુરી બનાવ, ચાલ ને પાણીપુરી બનાવ ને. અરે તમને ખોટું બોલીને મને શું મળશે? અરે લેડીઝ બાર માં ડાન્સર છે, ડાન્સ કરે છે, એની સાથે હું નાચો છું, હું નાચતો હતો એની સાથે. સારા ઘરની છોકરી છે, કેટલી સુશીલ છોકરી છે, એ બાર ડાન્સર બની જ ના શકે. વિશ્વાસ વાત કરે છે રાજુ, આપણે જઈ રહ્યા છીએ જગ્યાએ પગે નહીં. તમે આવો, તમે આવશો ને? આવો ને. ના અરે બાપા, તમે આવો ને મારી સાથે. કાઈ નહીં, તું પછી ફસાવી દઈશ મને. એક કામ કર, તું જા, તું એકલો જા, અને જો મળે ને તો કાન થી ખેંચીને બહાર લઈ આવ. રાજુ કાન ના ખેંચ તો, એના એને દુખશે ને. એ તું ચૂપ રહે. એ રાજુ સાંભળ ને, તારી આખી દુકાન પચાવી ગઈ ને તને કાન ની ચિંતા છે? ના આવી નથી એ, પણ અરે બાપલે બહુ ભૂખ લાગી છે. આવો. એ ભાઈ આ કેળા કેટલા ના આપ્યા? 20 રૂપિયા ડઝન છે, 20 રૂપિયા. વગેર છાલ ના કે ને ભાઈ, વગેર છાલ ના. અરે ભાઈ લેવા હોય તો લે ને તો હાલો. એ તારી પાસે કેટલા પૈસા છે? 5 રૂપિયા. કેમ લઈ દે. અરે લાઈ ને બાપલે, લાઈ લે. શું થયું રાજુ? નથી અહીંયા. મેં તને કહ્યું તને એ એવી નથી. આજથી લેડીઝ બાર બંધ થઈ ગયો છે, સરકારે લેડીઝને બહાર કાઢી મૂકી છે. અરે રે રે,
લાવો કેળું આપો, ભૂખ લાગી છે. આ શું છે ભાઈ? ચશ્મી શંકે શું છે? બહુ જ ભૂખ લાગી છે, કેળું આપો ને. અરે બાપલિયા, આવી રીતે રડવાનું નહીં. હા, તને ભૂખ લાગી છે, કેળું ખાવું છે, કેળું ખાવું છે તારે. એ શ્યામ, તારું કેળું આપી દે તો. કેળું દે ને, એને ભૂખ લાગી છે. ઇન્સાન છે કે કોણ છે? લે લે, ખા ખા. બહુ ભૂખી છે અંકલ, હજુ એક આપો ને. મારું લે. હા લે. અરે રે રે, આઈ વયુ કી. હજી પણ ભૂખ લાગી છે અંકલ. આલે બેટા, આ પણ ગળકી છે, ખાઓ. આલે. અરે આ નવી મુસીબત. સાલા કુતરા, પૈસા ખાધા મારા. અને હું છું ડ્રાઈવર. ડ્રાઈવર મારો પગાર પણ નથી આપ્યો. મારું તને મારો માલિક એટલો દયાળુ છે, જો તમે એની પાસે જશો ને તમારા નુકસાન વિશે કહેશો ને, તો એ તમને 10-20 લાખ રૂપિયા આપશે. મારા ભાઈ, જરાય ચિંતા કરવાની જરૂર નથી. આજા મારો ભાઈ. આરામથી આવજો. એ અહીં આટલું અંધારું કેમ છે ભાઈ? આના પછી અજવાળું જ અજવાળું છે. આવો 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 આવો. આ ઘર છે કે બંદૂકની ફેક્ટરી છે? કેમ છો ભાભી? ખાલી પીલી ભંકસ કરે છે. શા માટે હેરાન કરે છે અજાણી ભાઈઓને? શા માટે કરે છે? અરે નોકરાણી છે, ભાભી નથી. ઓ સોરી. શેઠજી આવી ગયા. શેઠજી શેઠજી શેઠજી, આ લોકો છે. નમસ્કાર સાહેબ. એ ભાઈ શું કરો છો? બંદૂક નીચે કરને. તમને અંદર બોલાવ્યા છે, ઓફિસમાં બોલાવ્યા છે. આવો, શેઠજી બહુ દયાળુ છે. આવો આવો આવો, પ્રાણે આવો. શેઠજી શેઠજી શેઠજી, આ છે, આ જ રાણ છે દરિંદા. શેઠજી, આ કુતરાએ બેવકૂફ બનાવ્યો. તમારા બધા રૂપિયા ત્રણે મેં ખાધા. આ ત્રણે મને ગોળી મારી દો અને મને છોડી દો. શેઠજી માફ કરી દો. બોલે છે શું? અને અમને કહ્યું કે જો અમે તમારી પાસે આવશું તો તમે અમને પૈસા આપશો, અમારી મદદ કરશો. જુઠ્ઠો છે આ. એ તો તું તાપ રહેવાનું. તિવારી છેતના પૈસા ખાઈને બેઠી ગયા તમે. ગોળી મારી નાખી તને. અરે તું સુપારી થૂકીને વાત કર રે ભાઈ. અને જીભ જન્મથી જ વળેલી છે, આ તો ઉતડો છે. ખોપલી થોડીને ટુકડા કરી દે. આ તો ચાઇનીઝ બોલે છે, અમે ચાઇનીઝ ખાઈએ છીએ, બોલતા નથી. 20 લાખ આપ. 20 લાખ
અબે બીત લાતા અરે કોઈ વૃદ્ધ વ્યક્તિને લાત કેવી રીતે મારવી બાબા અબે બીત લાત નથી કહી રહ્યો બીત લાતા બાબુ ભાઈ અરે વૃદ્ધ વ્યક્તિ સે લાત કેવી રીતે મારી આ બહુ માર છે આ લોકો ચૂપ થઈ જાઓ અબે બીત લાત નહીં લે બીત લાતા અરે હું સમજો છું શાંત થઈ જાઓ તું કામ રે મારું છું એ તું તૈયાર રહે રે હું હમણાં ચપ્પલ ઉતારીને તને 20 લાખ મારું છું બાબુ લાલા તને ધંધા તું નથી 20 લાખ માંગું તું તું મને ચપ્પલથી માલે તાલી આટલી હિંમત તાલી ખોપડી ઉલાલી દઈ તાલા તિવાલી ટાઈમ ના પૈસા પતા ધંધા યુને તને જીભ તો સાવ જ વળેલી છે મારા 20 લાખ રૂપિયા ક્યાં છે જન્મથી જ તોતલો છું મારો બાપો પણ તોતલો હતો અને મારા દાદા તો ઓલ કેટલા માં તિંદાર હતા અબે શું બોલે છે કલે બોલ ક્લિયર દોડી જાય છે ઓર્કેસ્ટ્રામાં ગાયક હતા દાદા માનસ મેં જોયું છે આમના બાપા છે ને અને આમના દાદા બેસીને ગીત ગાતા હતા ઓર્કેસ્ટ્રામાં મેં જોયું છે સમ ખાવ છું ગાતું રહે મેલા દિલ તુજે મારી મંજિલ હે કભી ભી ના એ રાય હું પણ તોતલો તું તો મારા ગામ વાળો છો ગામ વાળો મારા સગા વાળા છો તું એ લાજો એ શામ તાન થોલીને સાંભળી લો મારા તોતલા સગાના પૈસાની છેતરપિંડી કરી તમે પાછા આપી દેજો હે નહીતર ગોળી મારી દઈશ કહી દીધું હવે દઈ દે હે લોકો હા હું જાઉં અબે ગાઈસ કેમ કે આસ્તા લા જરા પાછા વળીને જો વગર માથાનો માણસ માથું ફર્સ્ટ ફ્લોર પર છે ભાઈ સાંભળો મારા કૂતરાઓ આમના ઘરે જાઓ અને તમને જે સામાન મળે તે બધો લઈ આવો સદી ગંદી બધું લઈ